नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो अमारा विशेष कार्यक्रम कृषि दर्पण में। हूँ छु आनंद बारोट और आप मारी साथे जोई रह्या छो केटीवी न्यूज गुजराती। दर्शक मित्रों, जे रीते रोज बात करीए छे ए रीते ज आजे वात करवा जई रह्या छे। पण आजनी वात खेडूत ने लगती वात छे। पण खेडूत जे रीते खेती करतो होय छे ने साथे साथे पशुपालन नो व्यवसाय पण करतो होय छे, पशुपालन ना व्यवसाय थी सारी आवक पण मळती होय छे ने पूरक एक व्यवसाय तरीके अपनावेलो छे। ज्यारथी खेतीनी शरूआत थई त्यारथी ज पशुपालन साथेने साथे चालतो आव्यु छे। पण आजे वात करवी छे पशुपालननी अंदर, गुजरातनी अंदर जे रीते लंपी नामना वायरसे असर करी छे ने लंपी वायरसना कारणे ઘણી બધી જગ્યાએ ખૂબ મોટી જાનહાનિ જોવા મળી છે। જે પશુઓ છે એ પશુઓ પણ મરી રહ્યા છે અને સાથે સાથે એમ પણ કહી શકાય છે કે ઘણી બધી ગાયો સંક્રમિત થઈ ગઈ છે। સાથે સાથે કહી શકાય છે કે ખૂબ મોટી જાનહાનિ પશુઓમાં જોવા મળી રહી છે। જોવા જઈએ તો ખૂબ મોટું રસીકરણ પણ સરકાર શ્રી દ્વારા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવ્યું છે। એક સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે કે જેના કારણે જે જગ્યાએ સંક્રમિત નથી થયા પશુઓ એ જગ્યાએ એમને રસીકરણનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। પણ જે સંક્રમિત થયા છે એના કારણે ઘણી બધી ગાયોના મોત થયા છે। સાથે સાથે એમ પણ કહી શકાય છે કે સંક્રમણનું પ્રમાણ પણ વધી રહ્યું છે। આમ જો જોવા જઈએ તો ગુજરાતની અંદર લંપી વાયરસ જે રીતે પ્રસાર વ્યાપ કરી રહ્યો છે ને જે રીતે પ્રસરી રહ્યો છે એ રીતે ચોક્કસ કહી શકાય છે કે લંપી વાયરસ ખૂબ આગળ વધી રહ્યો છે। ત્યારે મારી સાથે ચર્ચામાં મુદ્દાને આગળ વધારવા માટે ચર્ચામાં ખેડૂત આગેવાન એવા ભરતસિંહજી ઝાલા જોડાઈ ગયા છે। પોતે ખૂબ મોટા ખેડૂત આગેવાન અને પશુપાલક પણ છે ને સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચાડે છે। ભરતસિંહજી સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપનું। જે રીતે લંપી વાયરસ આવી રહ્યો છે ને, લંપી વાયરસ જે રીતે ભરતસિંહજી અત્યારે પ્રસરી રહ્યો છે, શું કહેશો એના વિશે? દુઃખદ ઘટના છે। જે રીતે 2020માં COVID-19 જે આખા દેશની અંદર ભરરો લીધો અને એની અંદર ખૂબ જ મૃત્યુ થયા, એ આંકડો હજી સુધી બહાર નથી આવતો। એની એ જ રીતે જે આ લંપિંગ વાયરસ આવવાથી શરૂઆતથી અમારા જેવા નાના મોટા કાર્યકરો મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી અવારનવાર ધાંગધ્રાથી શક્તિસિંહ ઝાલાએ રજૂઆત કરતા પછી ખબર પડી। અત્યારે તો એટલો બધો ફેલાઈ ગયો છે કે એની સામે તંત્રએ મોડે મોડે એ પણ અપૂરતી ને અધૂરી સેવા શરૂ કરી છે। હાલના સંજોગોમાં જો લંપિંગ વાયરસની અટકાયત કરી હોય તો ઢોર વાડા કરવા પડે। હવે અત્યારે ક્યાંય ઢોર વાડા જ નથી રહ્યા। એક તરફ ગૌચરની જગ્યા ખાલી ખતમ કરી નાખી, ગામની અંદર પણ ગૌચરની જગ્યા નથી, સીમની અંદર પણ ક્યાંય જગ્યા નથી, રોડ રસ્તાના ટ્રાફિકના કારણે પણ ઢોરને કોઈ બહાર બેસવા દેતું નથી। હમણાં ઢોર નિયંત્રણનો જે કાયદો આવ્યો એની અંદર પણ પશુપાલન કરતાને બહુ ખૂબ જ મુશ્કેલી છે। તો આ આ જે હાલની પરિસ્થિતિને એક બાજુ આપણે કહેવી છીએ સનાતન ધર્મ કે જય હો, ગૌ માતા કે જય હો, ગૌ રક્ષક થયો, અને જે આપણે ખોટો જો ડહોર કરી રહ્યા છીએ ગાઉ ગાય બચાવો એ બધી વાતો કરી રહ્યા છીએ, પણ સાચા અર્થમાં તો સરકારે સાચા અર્થમાં આ વાયરસને અટકાયત કરવા માટે જો ધ્યાન આપ્યું હોત તો આટલા બધા પશુધનો મોત ન થયા હોત। હજી પણ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી જરૂર પડે તો બહારથી ડોક્ટર મગાવવા પડે, સેવાભાવે લોકોને રાખવા પડે, વાહનની વ્યવસ્થા થવી જોઈએ, અને કેટલ કેમ્પો કરીને કેટલની અંદર દવાઓ આપીને એને આ ઘાસચારામાં એવો છંટકાવ કરીને, ખાણખોરમાં છંટકાવ કરીને, અને જે રીતે આપણે COVID-19ની જે રસી લીધી એ જ રીતે જ્યાં સુધી એ રસી હરેક ઢોરને નહીં પહોંચે ત્યાં સુધીમાં તો ગુજરાતનું જે આ પશુધન છે એ પશુધન સાફ થઈ જશે। તો આજે કેટીવી ન્યૂઝે બહુ મહત્વનો, માનવતાવાદી તો નહીં પરંતુ મનુષ્યને જીવાડવા વાળી આ પશુધન છે। દૂધ જ નહીં હોય તો છોકરાને કઈ રીતે મોટા કરશો? તો આ બહુ ગંભીર મુદ્દો છે। આ મુદ્દાને સરકારે જે રીતે COVID-19માં શરૂઆતમાં ધ્યાન ન આપ્યું એ જ પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં થયો હતો। લોકોના મોત થતા હતા, હોસ્પિટલની અંદર લાશો રઝળતી હતી, એ જ રીતે અત્યારે પશુધન રઝળી રહ્યું છે, ગાય ગોવાળીઓ અને ગોવાળ
અત્યારે મેં તો અમારે બોપલની અંદર તે જ્યારે સ્ટાર્ટિંગમાં લમ્પિંગ વાયરસ ની અંદર બોપલને પાછળના રોડમાં ફાળો હતો, બસ ગા ચાલતી ગા ઉભી રહી ગઈ અને જે રીતે આમ કેમ આપણને પેટમાં છૂંક આવે એમ આપણે ઠેકડા મારવી એમ સીધી આડી પડી ગઈ અને બે દી અડધો કલાક લથડિયા ખાધા અને સીધી ગાય મરી ગઈ. એટલે કઈ ખ્યાલ જ નથી આવતો આના કે ચાલતા ઢોરને એના લક્ષણોની કોઈને ખ્યાલ જ નથી આવતો, એમના પડી જાય છે પશુઓ. નહીં નહીં, સામાન્ય રીતે જોવા જઈએ તો જે ચામડી છે એની ઉપર નાની નાની ફોલ્લીઓ થતી હોય છે એના નાકમાંથી અને એના ગળામાં એને કહી શકાય કે મોઢામાંથી અને લાલ ટપકવી, આંખોમાંથી આંસુ ટપકવા, એવી સામાન્ય જે છે એ લક્ષણો જોવા મળી રહ્યા છે. એટલે એને આપણે પહેલા આપણે ગામડામાં એની અંદર પહેલા મોવા કહેતા હતા, મોવા. જી મોવા, જ્યારે કારણ કે મારે અને આજે આજે ઝીણા ઝીણા ચામઠા તો આપણને ઘણી વખત થાય કે થાય મટી જાય, એનો બહુ પછી પેલા મોવા થતું હતું એને કહેતા હતા મોવા. અને અને મોવા થતા હતા એટલે તેલ પાતા હતા એટલે મોવા મટી જતો હતો અને એ રીતે પણ સારવાર થતી હતી. પણ આની તો આજે લમ્પિંગ વાયરસ કઈ રીતે ઘડીકમાં આવી જાય છે એ કોઈને ખ્યાલ નથી પડતો અને અપ કરું ડફ મરે એમ પડી પડીને ઢોરા મરી જાય છે. જી ભરતસિંહજી, જે રીતે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે જે રીતે માહિતી લઈ રહ્યા છીએ, અમે વેટરનિટી ડૉક્ટરનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો એટલે એમને એવું કહ્યું હતું કે જે ઓરી કે એ રીતનું હોય એ પોક્સ ટાઈપની આ બીમારી છે, એ બીમારીના કારણે ફેલાતો આ રોગ છે અને એના કારણે ગાયને વધારે અસર કરે છે. ભેંસોની અંદર અસર થોડી ઓછી છે પણ ગાયની અંદર ખૂબ અસર કરી છે અને એના કારણે ભરતસિંહજી દૂધના માં પણ ઘટાડો થયો છે. જે 5 લીટર દૂધ આપતી ગાયો હતી અત્યારે 2 કે 2.5 લીટર દૂધ આપે છે અને બીજી વસ્તુ કે એનું જે દૂધ હોય છે એની અંદર પણ બેક્ટેરિયા જોવા મળ્યા છે એટલે એ પણ એક વિચારવાનો વિષય છે. શું કહેશો એના વિશે? બહુ મોટી વસ્તુ છે કે આ ગાયનું દૂધ આપણે પણ લેતા જઈશું, લેવી છે તો એની અંદર આપણી ઉપર આપણા નાના બાળકોને જે જે લોકો પશુધન સાચવી રહ્યા છે એમના એમના પરિવારમાં પણ આ રોગ ફેલાવી સ્થિતિ છે. તો આવા સંજોગોમાં દૂધના ઢોર માટે સરકારે ગામે ગામ અલગ કેટલ કેપની વ્યવસ્થા કરવી જોઈએ, એ પશુધનને દવાની વ્યવસ્થા કરવી જોઈએ અને ઘાસચારાની વ્યવસ્થા કરવી પડે અને એવા ઢોરને અલગ રાખવા પડે જેને ડમ્પિંગ વાયરસ છે એવા ઢોરને અલગ રાખો અને સારા ઢોરને અલગ રાખો. તો એ ટાઈપની કોઈ વ્યવસ્થા કરવા તૈયાર નથી. તમે ક્યાંય વ્યવસ્થા પાડી, માલધારીઓએ પણ આગળ આવવું પડે અને એની બસ માત્ર ગાયો દોઈ અને છોડી મૂકવાની, બાંધવાની કોઈ વ્યવસ્થા જ નહીં. એટલે આ બહુ ગંભીર મુદ્દો છે અને આ આ વાતને લઈને કાલે અમે આપણા કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને અમે અમે ખાસ રજૂઆત કરવા જવાના છીએ કે તમે ઢોર નિયંત્રણ કાયદો લાવી અને રખડતા ઢોરને પકડો છો એનો અમે વિરોધ નથી કરતા, પણ આ શ્રાવણ મહિનો છે, ઓલિમ્પિક વાયરસ નો કે રોગ ચાલી રહ્યો છે, તો તમે જે જે ઢોરને ડબ્બામાં પૂર્યા છે એના હમો તો જુઓ, એની એટલાની તો સારવાર કરો. અને બીજું કે આગામી જન્માષ્ટમી એટલે કૃષ્ણ ગોવારીઓ, તો જન્માષ્ટમીના દિવસે સમગ્ર દેશમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં જન્માષ્ટમીના દિવસે કોઈ પણ ઢોરું ડબ્બામાં ન રહે, એ ડબ્બાને સીતરા સાતમ થી સાંજે એ ઢોરને ડબ્બામાંથી છૂટું મેકો એટલે કૃષ્ણ ભગવાનના જન્મના દિવસે આપણે ગાયોને મુક્ત કરો અને ત્યાં સુધીમાં જે લોકોના ડબ્બામાં પડ્યા છે એને યોગ્ય સારવાર આપો અને ડબ્બામાંથી મુક્ત કરો. પણ એ શરતે કે ડબ્બામાંથી મુક્ત કરે ત્યારે એ જે માલિકીની ગાય કે પશુધન છે એ જો છૂટી મેકે તો એના ઉપર માલિક ઉપર યોગ્ય પગલા ભરો અને જેનો કોઈ માલિક નથી તો એને પણ અલગ વ્યવસ્થા કરી આપે એ બાબતની રજૂઆત કરવા માટે રાઘવજીભાઈ પટેલને અને મુખ્યમંત્રીને અમે આવતીકાલે જવાના છીએ. જીજી, પણ અત્યારે જે રીતે રસીકરણનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ભરતસિંહજી અને ખૂબ મોટા પ્રમાણમાં સરકાર શ્રી દ્વારા રસીકરણ ચાલી રહ્યું છે, ગામડે ગામડે ડોક્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે, 10 ગામને ભેગા કરીને એક જે મોબાઈલ વાન છે એ પણ મૂકવામાં આવી છે અને ખૂબ સારી રીતે આ એક કામગીરી થઈ રહી છે. શું કહેશો એના વિશે? પણ ઘણું મોડું થઈ ગયું ને, તો વિચાર કરો સ્ટાર્ટિંગ થી અંદર ધાંગધ્રાના કોંડ ગામ થી આ જયારે મેસેજ આવ્યો ધાંગધ્રા તાલુકાનું કોંડ ગામમાં અને એક જ ગામમાં એક જ દિવસમાં પશુ મરી ગયા કોઈ ધ્યાન જ ન આપ્યું.
સાચી વાત છે. અત્યારે સરકાર જાગી છે, સ્ટાફે પણ એટલો બધો નથી આપણે ગુજરાત સરકાર પાસે કે અચ્છા પહેલા તો તાલુકે તાલુકે આપણે પશુ દવાખાના હતા એ પણ ઓછા થઈ ગયા છે. તો આ બધી સવાલને કારણે સરકાર જાગૃત થાય, સામાજિક સેવકો પણ લાગી ગયા છે, બીજા લોકો પણ ગૌ ભક્તો પણ બને એટલી મદદ કરી રહ્યા છે અને ચોક્કસ આપણે. અને બીજું વસ્તુ છે કે આપ તૂટે એટલે થીગડા ક્યાં દેવાય, એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે જે રીતે COVID-19 નો ફેલાવો રોકાઈ ગયો એ જ રીતે આ રોગની અટકાયત થાય. અને આપણે પણ સમજીએ કે હમણે એક મહિનો બે મહિના બને ત્યાં સુધી કોઈ દૂધ ન ખાવું જોઈએ, જેથી કરીને આપણે આને આની અંદર જે ભૂસેલાનો રોગ નહીં તો બાળકોને થશે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. તો હમણે આ ગૌ જે લોકો ગાયનું દૂધ કે જેને ઢોર છે તો મહેરબાની કરીને એ બને ત્યાં સુધી દૂધ ડેરીમાં ન ભરે, નહીં તો આખા ગુજરાતમાં બીજો વાયરસ ફેલાઈ જશે. ભરતસિંહજી, આ જે દૂધ છે હવે અત્યારે હાલ એ વસ્તુ આપી જે રીતે કહ્યું કે લંપી વાયરસમાં કયા પશુઓ સંક્રમિત થયા છે ને કયા નથી થયા, તો એમને તો પેલા અલગ કરવા જોઈએ ને. એમનું જો દૂધ કદાચ કોઈના હાથમાં આવી જાય છે કે એ દૂધ જો કોઈને આવે છે તો એનો ઉપયોગ કરવો કે ના કરવો, ને ઉપયોગ કરવો તો કેવી રીતે કરવો? મારા ખ્યાલ પ્રમાણે જો સાચા અર્થમાં આપણે માનવ હોય તો જેના ઘરની ગાયને લમ્પિંગ વાયરસના લક્ષણો છે એને એના ઘરના બાળકોને દૂધ ન પાવું જોઈએ અને એ દૂધ વેચવું પણ ન જોઈએ ડેરીમાં. કારણ કે હરેક જગ્યાએ તો આપણે ડાયરેક્ટ સરકારને હરેક જગ્યાએ સરકાર એ પણ વ્યાજબી નથી. મને ખબર છે કે મારા ઘરમાં મારું ઢોર માંદું પડ્યું છે તો એ ઢોરનું દૂધ આપણે ન પીવાય અને ડેરીમાં ભરવાય ન જવાય. જો તમે ગૌ ભક્ત હોય તો સિયારામની વાત કરતા હોય, હિન્દુત્વની વાત કરતા હોય, દેશભક્તિ કરવા હોય તો હિન્દુત્વના સનાતન ધર્મ ક્યાંય લખ્યું નથી કે ઝેરી દૂધ કોઈને પાવું. અને ભરતસિંહજી, એવી એક ડૉક્ટર દ્વારા પણ સલાહ આપવામાં આવી હતી કે કદાચ જો આવું દૂધ કોઈ જગ્યાએ પહોંચે છે તો એ દૂધને ઉકાળીને તમારે એનો ઉપયોગ કરવો, કેમ કે જ્યારે દૂધ ઉકાળીએ છીએ 100 ડિગ્રીથી વધારે ટેમ્પરેચરથી દૂધ જાય છે એટલે કે એની અંદર બેક્ટેરિયા મરી જતા હોય છે. પણ આપે જે રીતે સલાહ આપી એ રીતે દૂધનો પહેલાં તો એનો ભરાવો જ ના કરવો જોઈએ અથવા તો એ દૂધ કોઈના ઉપયોગમાં ના લેવું જોઈએ. અત્યારે જે રીતે કોરોનાનું સંક્રમણ આવ્યું ભરતસિંહજી, અને જે રીતે લોકોમાં ડર ફેલાઈ ગયો હતો, એવો નાનો મોટો ડર અત્યારે ક્યાંક પશુપાલકોમાં પણ જોવા મળી રહ્યો છે, કેમ કે જે રીતે ઢોર મરી રહ્યા છે, ઢોર મોટી સંખ્યામાં મરી રહ્યા છે અને કહી શકાય કે પશુપાલકોની જીવાદોરી છે ઢોર, જેના ઉપર એમનું જીવન નિર્વાહ ચાલે છે અને એના દ્વારા એમના બાળકો મોટા થાય છે. જ્યારે આવી મોટી રીતે જ્યારે ઢોર મરી રહ્યા છે ત્યારે શું કહેશો એના વિશે? આજે બહુ તમે મહત્વની વાત કરી કે ગ્રામીણ વિસ્તારમાં પશુધન સાથે સંકળાયેલો મોટો બહોળો વર્ગ છે અને એ બહોળા વર્ગને કારણે આપણે જે અમૂલ ડોરીની જે અત્યારે મોટી મોટી વાતો કરવી છે અને એનું જે ગૌરવ લેવી છે ને એના સાચા જો સાચા હિમાયતી હોય તો આ પશુ માલિકો અને પશુઓ, તો એને જો નહીં હાથી તો પછી અમૂલ ડેરીના અને મોટા મોટા આપણે બણગા ફૂટી છીએ તો એનું શું થશે પછી? જી જી, પણ ભરતસિંહજી અત્યારે જે રીતે સંક્રમણ થઈ રહ્યું છે આપણે જોઈએ છીએ કે કોઈ પશુપાલક એવો છે કે જેના જોડે 2 કે 3 ગાયો જ છે જેના ઉપર એનું નિર્વાહ થઈ રહ્યું છે. હવે જો 2 કે 3 ગાયોમાંથી 1-2 ગાયો જો મૃત્યુ પામે છે તો પછી એના જોડે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. એટલે એના જે રીતે કુદરતી આપત્તિ કહેવાય, આને આપત્તિ ચાહે પ્લેગ હોય ભૂકંપ હોય, એ જ રીતે આ પશુની ધન્ય જે રીતે COVID-19 અંદર જે લોકો મરી ગયા અને સહાય આપી, તો આની અંદર સરકારે એક પેકેજ જાહેર કરવું પડે કે જેનો જે કોઈ પણ વ્યક્તિને જેનું પશુનું મૃત્યુ થયું છે એને 1-1 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવી જોઈએ તો એ બીજી ગાય લઈ શકશે. જી ભરતસિંહજી, પણ અત્યારે જે રીતે વંટોળ ચાલી રહ્યું છે ને જે રીતે જેમ કોરોનાએ ભડો લીધો હતો એવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે લંપી વાયરસે ભડો લીધો છે. જેમ માણસો ટપોટપ મરી રહ્યા હતા એમ અત્યારે ઢોર ટપોટપ મરી રહ્યા છે. સરકાર શ્રી દ્વારા સારા પગલાં તો લેવામાં આવે છે, પણ એક જવાબદારી પશુપાલકોની પણ થાય છે કે જો એમને જે ક્ષતિગ્રસ્ત એમના જે ઢોર છે એને જો દૂર રાખવામાં આવે, આ એક વાયરસથી ફેલાતો રોગ છે ભરતસિંહજી, કે એક ઢોરને થયો હોય તો બીજા ઢોરને એના સંપર્કમાં આવવાથી થાય છે, એના ઉપર બેસેલો મચ્છર જો બીજા ઢોરને કરડે છે તો એનાથી પણ થાય છે. એટલે વાયરલ રોગ છે એટલે પશુપાલકોએ સૌથી પહેલું ધ્યાન રાખવું પડશે. શું કહેશો એના વિશે?
બહુ મોટી વાત કરી કે તમે વિચાર કરો, જ્યારે COVID-19 ની અંદર તમારા ઘરમાં તમારા મમ્મી તમારા પપ્પા કે 16 વર્ષના દીકરાને કોરોના થતો હતો, તમે એની પાસે બેસતા નહોતા. જી એવી જ રીતે એવું અત્યારે પશુપાલકોએ સમજવું પડશે કે આ રોગ જો મનુષ્યમાં ફેલાઈ જશે તો આની કોઈ દવા નથી અને મનુષ્ય પણ ટપાટપ મરશે. તો મહેરબાની કરીને પશુ માલિકોને એવી કહેવી છે કે જે તમારા ઘરમાં 1, 2 કે 3 ઢોર છે ને જેને આ લમ્પિક વાયરસનો રોગ છે એને અલગ કરો, અને અલગ કરવા માટે ગ્રામ પંચાયતમાં પણ વ્યવસ્થા કરો. ગામના ખરા વાડ હોય, ખુલ્લા ખેતર હોય, કોઈ જીનીંગ હોય ખુલ્લા, અને એ ત્યાં એની વ્યવસ્થા કરવા માટે. અને રાજ્ય સરકારે પણ એ કાયદો કર પર કે લમ્પિંગ ના વાયરસ લગાવતા એ એક જગ્યાએ રાખવા, ગામે ગામ ડોક્ટર ની નિમણૂક કરો, એક ગામમાં એક ડોક્ટર હોય ને એ બધું આયોજન કરે, એની સાથે ગૌરક્ષકો ને લઈ લો, સાથે પશુ માલિકોને પણ લઈ લો, એમ કરીને એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને લમ્પિંગ વાયરસ ફેલાય નહીં અને પછી મનુષ્યમાં કે બીજા અન્ય ઢોરોમાં પણ ન આવે, બળદમાં અને વાસણામાં પણ તાત્કાલિક આવી જશે. જી જી, ખૂબ સારી રીતે આપ જણાવી રહ્યા છો ભરતસિંહજી. પણ અત્યારે જે મહામારી શરૂ થઈ રહી છે, જે રીતે જોઈએ છે કે આખા ગુજરાતની અંદર જે વેટરનિટી ડૉક્ટર છે, વેટરનિટી હોસ્પિટલ છે, ત્યાંના લોકો પણ સક્રિય બની ગયા છે, સાથે સાથે કહી શકાય છે કે પ્રાઇવેટ ડૉક્ટરોની પણ મદદ લેવામાં આવી રહી છે, પણ જે પશુ છે એનો સીધો જ નાતો આપણા જીવન સાથે એટલો એટલા માટે છે ભરતસિંહજી કે એનું જે દૂધ હોય છે આપણે સીધું જ લેતા આવીએ છીએ. શું કહેશો એના વિશે? હવે આપણે, મારી પાસે આના આંકડા છે 2013 માં. 2013 ની અંદર સમગ્ર ગુજરાત ની અંદર 14 લાખ પશુધન નોંધાયેલા હતા, 14 લાખ 2013 માં. તો અત્યારે તો કદાચ એના ડબલ થઈ ગયા હોય ને પશુધન. તો એ સંખ્યા પ્રમાણે આપણી પાસે વેક્સિન છે, સરકાર શ્રી દ્વારા સારા પગલા ભરવામાં આવી રહ્યા છે ભરતસિંહ જે, સરકાર સારું કામ સારું કહેવાય તો બહુ સારું કહેવાય. જો પગલા ભરશે તો હું માનું છું, જે જે COVID-19 ની સામે આપણે પહેલા તો ઘણું તકલીફ વેઠી ને પછી, પણ હવે આ રોગને અટકાય જે રીતે COVID-19 માં દવાખાનામાંથી બહાર આવ્યો હોય, એવા આપણી પાસે એવા હજી સુધી ચુસ્ત કોઈ ડેટા નથી મળ્યા કે જેને લમ્પિંગ વાયરસ ગાયને થયો અને એ ગાય બચી ગઈ હોય એવા દાખલા હજી નથી આવ્યા. જી જી ભરતસિંહજી, પણ જે રીતે આ ફેલાવો થઈ રહ્યો છે, આ વાયરલ ઇન્ફેક્શન છે, સારવાર 100% સારવાર ચાલુ કરી દીધી કે ભાઈ જેને વાયરસ હતું એને રસી મૂકી છે, પણ જેને વાયરસ આવી ગયો છે એ કઈ ગાને આપણે બચાવી શકીએ એ મહત્વનું છે, એ જાણવું જોઈએ. જી, એ વાત આપની ખૂબ સાચી છે, પણ હવે જે રીતે વાયરસે એકદમ અસર કરી છે, એકદમ એને એટેક પણ કહી શકાય છે ભરતસિંહજી, આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એકદમ એટેક થતો હોય છે એને ચાન્સ જ નથી આપ્યો ભરતસિંહજી આને સંભાળવાનો. જે રીતે શરૂઆત કરી અને જે રીતે ગાયો ઉપર એટેક કર્યો છે અને ટપ ટપ જે રીતે ગાયો મરી રહી છે, અત્યારે ઘણી બધી ગાયો કહી શકાય કે ઢગલાબંધ ગાયો મરી રહી છે ભરતસિંહજી. આ ચિંતાનો વિષય એટલા માટે કરીએ છીએ, રાજકીય કોઈ વિષયને આપણે અહીંયા સંલગ્ન કરતા નથી, એનું કારણ એ છે કે સરકાર એની કામગીરી કરી રહી છે, પણ જે આપણી ચિંતા પશુપાલકોને થાય છે, KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે પશુપાલક જે મિત્રો અમને સાંભળી રહ્યા છે એમને નમ્ર વિનંતી છે કે આપના પશુને જો કોઈ આવી બીમારી લાગતી હોય તો, આપનું એક પશુ સંક્રમિત થયું હોય તો બીજા પશુની સાથે આપ એને બાંધશો નહીં, એ પશુને ક્વોરન્ટાઇન કરો, જેમ માણસોને ક્વોરન્ટાઇન કરે છે એમ પશુઓને પણ ક્વોરન્ટાઇન ભરતસિંહજી કરી શકાય છે, જેના કારણે જે આ વાયરલ છે ફેલતો અટકી શકે છે. બસ બહુ મહત્વની વાત કરી, આપણે એ જ કહેવા માંગીએ છીએ કે જે પશુને રોગ છે એને એક જગ્યાએ અલગ ઢોરના વાડા બનાવી નાખો અને એ ઢોર વાડાની અંદર એને સારો રાખો, જે રીતે આપણે અલગ COVID-19 ની અંદર કેમ આપણે હગો દીકરો હોય તો એની પાસે નહોતા જતા, તો એ રીતે આપણે આની બીજું કઈ હજી જોવી એટલી જે પશુપાલકોને પશુધનનું મૃત્યુ થાય એની ચિંતા છે, પણ બીજાને ન થાય એની ચિંતા નથી, એ પણ મને તો એવું દેખાણું. ના ના ભરતસિંહ, જે પશુપાલકોને કેવું છે કે એની રોજી રોટી છે, આપણે સમજી શકીએ છીએ કે જે વ્યક્તિનું જીવન નિર્વાહ જેના ઉપર ચાલતું હોય, કે જે વ્યક્તિ એના દ્વારા પોતાના જે વ્યવહારો કરી શકતું હોય, કે જેના દ્વારા એનું ઘર ચાલતું હોય, પશુપાલકો ક્યાંક ને ક્યાંક સાચા જ છે, પણ ભરતસિંહજી જ્યારે જવાબદારી એક વ્યક્તિની આવે છે ત્યારેની વાત કરું છું. જી હા જી,
5000 વર્ષથી આ પશુપાલક ઢોર 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 કરી અને ઢોરની પાછળ ઢોર થયો. જી આ લમ્પિંગ વાયરસની આવતા તે જો સજાગ થઈ ગયો હોત અને જે રીતે સૌથી પહેલા ધ્રાંગધ્રાના કોંડ ગામથી આ મુદ્દો બહાર આવ્યો અને એ ગામ આખું જાગૃત થયું અને કેટલાય આ મુદ્દા ઉપર એ લોકોએ લડત કરી અને એના પછી ડોક્ટરો ત્યાં ગયા, તો એવું એક બે ગામને બાદ કરતા ક્યાંય આનો અવાજ નથી બહાર આવ્યો. આ તમારા જેવા મીડિયાથી અને અસરથી આ થોડું બધું બહાર આવ્યું, નકર તો કોઈને ખબર જ નહોતી. નહીં નહીં, ભરતસિંહજી, જે દિવસે પહેલી વાર જ્યારે આ કેસ સામે આવ્યો હતો ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે એક કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું અને પશુપાલકોને ખૂબ નમ્ર વિનંતી પણ કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી કરી હતી કે જો આપના પશુમાં કોઈ પણ જાતની આવી બીમારી દેખાય તો મહેરબાની કરી અને આપ પશુ ચિકિત્સકનો સંપર્ક કરો, પશુ ચિકિત્સકને બોલાવો, એમની ટીમને બોલાવો અને બતાવો કે આ કંઈક નવી પ્રકારની ગંભીર બીમારી, કેમ કે નોર્મલી ભરતસિંહજી આવી બીમારી જોવા મળતી નથી. પશુઓની અંદર એકદમ એમની ચામડી ઉપર ફોલ્લા થઈ જવા, નાકમાંથી અને મોઢામાંથી લાળ પડવી અને એની આંખોમાંથી આંસુ પડવા નોર્મલી જોવા નથી મળતું. પણ અત્યારે પણ કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે પશુપાલકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો આપના પશુઓને કોઈ નવી જાતનો રોગ કે કોઈ નવી જાતની બીમારી દેખાય તો અટક્યા વગર, પૈસાનો વિચાર કર્યા વગર આપ પહેલા ડોક્ટરનો સંપર્ક કરો, કેમ કે ડોક્ટર આવશે, જોશે ત્યારે આપ આપના અમૂલ્ય પશુઓને બચાવી શકશો. કેમ કે જો આપ ડોક્ટરની ફી કદાચ 200-500 રૂપિયા હશે, પણ જો આપણું અમૂલ્ય, જો આપનું પશુધન છે મરી જશે તો લાખો રૂપિયાનું નુકસાન તમારે વેઠવાનું હશે. શું કહેશો ભરતસિંહજી એના વિશે? આપણે આપણા માધ્યમથી એ પણ હું આપણા સમગ્ર ગુજરાતના પશુધન સાથે સંકળાયેલા વિનંતી કરી છે કે આ આપણો રોટલો છે, જે રીતે નવજીવન અને જ્યારે કોવિડની ચિંતા થતી હતી એવી ચિંતા આપણે આપણા ઘરમાં જે પશુઓને આ વાયરસની અસર ન થાય એવી આપણે તન મન અને ધનથી ગાયોની સેવા કરવી પડે. બે રીતે છે, ગૌ સેવા એ મહાન, તમારા ગૌની સેવા કરવાથી આ શ્રાવણ મહિનામાં તમારા પિતૃઓને પણ મોક્ષ મળે છે. તો ગાયને મરવા ન દો અને જે કંઈ કરવું પડે એ ગૌરક્ષક ભાઈઓને કહેવી છે કે ગાયો બચાવો, દેશ બચાવો, એ પ્રશ્નને લઈને આપણે આગળ ચાલુ જોઈશું. ભરતસિંહજી, બીજી ચિંતાનો વિષય એ છે કે જે ગાયોનું દૂધ આવે છે એ સીધું કે આડકતરી રીતે દરેક લોકો સુધી પહોંચતું હોય છે. હવે આ દૂધ પ્રોસીડ તો થાય છે, પણ ક્યાંક જો નાનો મોટો વાયરસ એની અંદર રહી જાય છે અને એના દ્વારા જો કોઈ વાયરસ કોઈ વ્યક્તિની અંદર સંક્રમિત થાય છે તો આ બહુ મોટી મહામારી પણ થઈ શકે છે. તો બહુ મોટી મહામારી છે. એક બાજુ આ ચોમાસાને વાયરસ, હવે પછી વરસાદ ઓછો થઈ જશે એટલે રોગચાળો ફાટશે, એમાં જો આ દૂધનો રોગ ફાટી ગયો અને કમરો ને કમરામાંથી કમરી અને એમાંથી તો મારે તો 2-5 ડોક્ટરે કીધું કે આ દૂધ બાળકો પીવે ને તો બાળકોને ઘૂસેલા થાય, ઘૂસેલાનો રોગ થાય, ઘૂસેલાનો, અને એના જે આતર હોય એ આતર ખરાબ થઈ જાય તો એ તો બહુ કેન્સર, જે કેન્સર કરતા ખરાબ પરિસ્થિતિમાં તમારા જે ઘૂસેલા તમારા અંદર હોજરીમાં થઈ જાય એટલે બાળકને ખોરાક જ ન પતે, તો આ બધી સમસ્યા છે. તો આપણે પણ, મારે પણ અત્યારે એ જ કહેવું પડશે કે દૂધ આવે તો એને ગરમ, ફૂલ ગરમ કરી ઠરવા દે પછી જ લેવું પડશે. જી જી, ભરતસિંહજી આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને જે આપે માહિતી આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ આવી રીતે સદાય અમારી સાથે જોડાતા રહો છો એના બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ હતા ભરતસિંહ ઝાલા કે જેને આપણને લંપી વાયરસ વિશે જણાવ્યું છે, સાથે સાથે એ પણ જણાવ્યું છે કે જો તકેદારી રાખવામાં નહીં આવે તો મોટી મહામારી થવાનો પણ ભય રહેલો છે. સાથે સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપના ઘરે આવતું દૂધ પછી એ બેગમાં આવતું હોય કે કોઈના દ્વારા આપ સીધું લેતા હોય તો મહેરબાની કરી અને ઉકાળીને પછી એનો ઉપયોગ કરવાનું રાખો, કેમ કે જે રીતે સંક્રમિત થયેલા પશુઓ છે એનું દૂધ જો ક્યાંક આવે છે અને જો એના દ્વારા જો કોઈ નાની મોટી બીમારી થાય છે તો મહામારી થવાની શક્યતા પણ રહેલી છે. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.